જવાબદારી કોની તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે ઉના તાલુકાના દેલવાડા અંજાર ઝાપા વિસ્તારમાં બે આંગણવાડી આવેલ છે. બિલકુલ તેની સામે ખુલ્લી ગટર ઢાંકણા વગરની હોય, તેમાં ગમે ત્યારે પણ અકસ્માત થવાનો ભય રહે છે, જેથી આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા જે તે લાગતા વિભાગના અધિકારીઓને આ ગટરના ઢાંકણા વહેલી તકે ઢાંકવામાં આવે, અન્યથા કોઈ મોટી માનહાનિ થઈ શકે તો તેની જવાબદારી કોની. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો દરરોજ તેની પાસેથી જ પસાર થઈને જતા હોય છે. આ બાબતે દેલવાડાના સરપંચના પ્રતિનિધિ વિજયભાઈ બામણિયાને પૂછવામાં આવતા તેઓએ આ ગટર કાર્યપાલક ઇજનેરના કાર્યક્ષેત્રમાં આવે છે, આ બાબતે અનેકવાર રજૂઆત કરી ચૂક્યો છું અને હું ફરી પણ આ બાબતની જે તે વિભાગના અધિકારીઓને જાણ કરીશ, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. સોલંકી યોગેશભાઈ ગંગોભાઈ, હું દેલવાડા ગામનો નાગરિક છું. હું આપ સાહેબને જણાવું છું કે અહીંયા મોતના મુખના સમાન બે એવા ખાડા આવેલા છે, જે તદ્દન એક તો આ બે આંગણવાડી છે, જે બે આંગણવાડીની સામે કે જેમાં નાના બાળકો ભણે છે, કાલ હવારે કોઈ પણ ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી કોની તંત્રની રહેશે, કે કોઈ પડે એની રાહ જોઈ છે તંત્ર. તો મારી ખાલી આપને ખાસ વિનંતી છે કે અહીંયા પડેલ પાઇટ, જે ઢાંકવા માટેની પાઇટ પણ અવેલેબલ છે, તો અહીંયા સ્થાનિક પ્રશાસનને મારી ખાસ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આપ આનું પાઇટને બૂરી, ખાડાને બૂરી અને યોગ્ય કાર્યવાહી કરે એવી અપેક્ષા રાખું છું. અને ત્યાં બીજી બાજુ પુલનું બી કામ ચાલુ છે, તેની બાજુમાં પણ એક ખાડો આવેલો છે, તો અકસ્માતની રાહ જોતું લાગે છે એવું મને લાગી રહ્યું છે તંત્ર, કે કોઈ પડે અને પછી દોડે. અહીંયા બી એવું બનેલું છે કે ભૂતકાળમાં પણ એક માછી પડી ગયા હતા, આ તો મહા મુસીબતે એ માછીને જીવતા કાઢવામાં આવ્યા હતા, અન્યથા એ માછી મૃત્યુ પામત પછી તંત્ર જાગવાનું છે શું, એ મને હજી સુધી ખબર પડી નથી. નમસ્કાર, હું વિજયભાઈ લાખાભાઈ બામણિયા. આપણે જે આંગણવાડીની સામે જે ગટર છે એ કાર્યપાલક નાયબ ઇજનેરની એટલે PWD વિભાગની છે, અને આ ભૂતકાળમાં પણ અમે એ બાબતે ઘણી રજૂઆતો કરી છે કે ગામના નિકાલની ગટરો જે છે એ અવારનવાર સફાઈ કરાવે અને ક્લીન થાય, જેથી કરીને જે અંજાર ઝાપે પણ એક ગટર છે એમને ભૂતકાળમાં એને સુધારો પણ કર્યો હતો, પણ આ પુલના કામને પરિણામે ત્યાં કામ ઝડપી નથી થયું. પણ અમારી વિનંતી છે ડિપાર્ટમેન્ટને કે ઝડપમાં ઝડપી આ કાર્યવાહી કરે અને એનો નિકાલ કરે, જેથી કરીને ભવિષ્યમાં આવનાર દુ કોઈ અકસ્માત ન થાય એ પહેલાં જે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે, જેથી કરીને લોકોનો સહકાર મળે. માવજી વાઢેર સાથે લેટ 24 ન્યૂઝ, ઉના.